જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે સર્જાયેલી ઓક્સિજનની ઘટને પગલે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી દ્વારા સરકાર સાથે મોડી રાત સુધી સંકલન કરતા આજે 15 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર પહોંચ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં આજે કોવિડની સારવાર કરતી તમામ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી જવાના કારણે 10 જેટલા લોકોના મોત નિપજતા તંત્ર દોડતું થયું હતું અને ઓક્સિજનનો જથ્થો મેળવવા માટે તંત્ર દ્વારા એડી ચૂંટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને આખરે જામનગરથી 15 મેટ્રિક ટન જેટલો લિક્વિડ ઓક્સિજનનો જથ્થો પોલીસ પાઇલોટિંગ સાથે બનાસકાંઠાના પાલનપુરમાં આવી પહોંચ્યો હતો, જ્યાં લિક્વિડ ઓક્સિજનનો જથ્થો લાવીને રિફિલિંગ સેન્ટરમાં ઠાલવવામાં આવતા ખાનગી હોસ્પિટલના વાહનો તેમજ અનેક લોકો પોતાના વાહનો લઈને ઓક્સિજનના બાટલા લઈને પહોંચ્યા હતા. જોકે ઓક્સિજન આવતા ત્યાં હાજર રહેલા અધિકારી SJ ચાવડાએ જણાવ્યું હતું કે હાલ તો માત્ર 15 મેટ્રિક ટન જેટલો લિક્વિડ ઓક્સિજનનો જથ્થો આવ્યો છે અને તે કાલ સાંજ સુધી ચાલશે અને અમે હવે ફરીથી ઓક્સિજનની કમી ન સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે ઓક્સિજનનો સ્ટોક મંગાવીને રાખીશું. બનાસકાંઠામાં 2 સપ્લાયર છે અને જેને લિક્વિડ ઓક્સિજનની જરૂર પડતી હોય છે લિક્વિડ ઓક્સિજન ભાવનગરથી મંગાવવામાં આવે છે. અત્યારે 15 મેટ્રિક ટન ભાવનગર શ્રીરામ એજન્સીમાંથી અમને મળી ગયેલ છે, જે આવતીકાલ સાંજ સુધી બનાસકાંઠાના હોસ્પિટલ્સને અમે ઓક્સિજન પૂરો પાડી શકીએ. અત્યારે ડિમાન્ડ ઘણી છે એટલે શ્રીરામને સાથે અમે સતત કોન્ટેક્ટમાં રહીએ છીએ અને ઝડપથી આવતીકાલ બીજો 15 મેટ્રિક ટન પણ મળી જશે એવી અમને આશા છે અને અમે એ પ્રયત્ન કરી રહ્યા છીએ.